કર્યો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય ગુજરાતી ગદ્ય ચ રોહિણી સગાઈ એના લેખક છે ઈશ્વર પિટલીકર સાહિત્ય પ્રકાર નવલિકા હવે પાઠ રોહિણી સગાઈ પાઠ ઈશ્વર પિટલીકરના કયા સાહિત્યમાંથી લેવામાં આવ્યો તો રોહિણી સગાઈ નવલિકા છે એમાંથી એક આ ભાગ લેવામાં આવ્યો છે હવે પેજ નંબર 43 ઉપર પકડો બીજો ચકડ વકડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કેટલી સોળમાં લપાઈ ગઈ સોળમાં લપાઈ ગઈ એટલે બુધમાં આશરો લેવો નવી દુનિયા જોઈ પૂરી અસરની બહાર નહોતી નીકળી અને એને આ નવી દુનિયા જોઈ એના માટે તો બધું નવું જ હતું જન્મી ત્યારની ક્યારે કોઈ દિવસ ગાડી હતી એટલે ક્યારે કોઈ દિવસ બહાર નીકળી હતી એટલે એ બધું એ આમ તેમ બધું જોઈ રહી હતી અને એ અમૃત કાકીની ગોદમાં અને લપાઈ ગઈ માથે હાથ મૂકે અમૃત કાકી રોજનો વાળ સોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા તે એમનો સાથ હાટી ગયો રોજ એ બેટા કહીને એમને માથે હાથ ફેરવતા મંગુને એવું કરવા ગયા પણ અમૃત કાકી બોલી શક્યા બરમ પોક જેવી લાંબી પોક કોઈ નજીકનું સ્વજન આપણે મૃત્યુ પામ્યું હોય અને એની પાસે જે આપણે રુદન કરીએ એને કહેવાય મરણ પોક એવી મરણ પોક જેવી પોક એ કહી ખૂબ રડવા આખું દવાખાનું એ આકૃતિમાં એટલું બધું રડ્યા કે આખું દવાખાનું રુદનમાં ડૂબી ગયું દીકરાની આંખમાંથી ચોંધા નાસુ વહી જાય દીકરાને પણ ખૂબ જ દુઃખ લાગ્યું એ પણ ખૂબ જ રડવા લાગ્યું આવા રુદનથી પીવાઈ ગયેલા ડોક્ટર મેટ્રન અને પરિચારિકાઓ અહીંયા પણ હવે ગાડાને હોસ્પિટલ હતી બધા સ્વજનો મૂકવા આવે એટલે આવું બધા રડે એટલે ડોક્ટરો મેટ્રન અને પરિચારિકા આ બધા પીવાઈ ગયા દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી મળી કોઈ ગાડાનું સ્વજન આ સુધી આવ્યું અમે જાણ્યું એટલું બધું રડ્યા કે દિવાલો થી હોસ્પિટલ હતું એ ત્યાં જોયું હતું કે આટલું લાગણી મળ્યું આજ સુધી ગાડાને મૂકવા આવે બધા પણ આવું કોઈ રડ્યું હતું એક પરિચારિકા હાથમાં રૂમાલ ફટકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી લે જોઈએ છે તારે હવે એને અમૃત કાકીથી દૂર કરવાની હતી છૂટી પાડવાની હતી એટલે એક હાથે એક પરિચારિકા હતી હાથમાં રૂમાલ લઈને આવી અને એને બતાવવા માંડી કે લે આ રૂમાલ તારે જોઈએ છે એ રૂમાલ પકડવા માની 16 કેજી મંગુ એકદમ વીતી ગઈ હવે રૂમાલ પકડવો તો એ રૂમાલ પકડવા અમૃત કાકીની જોડે બેઠેલી મંગુ એ અમૃત કાકીને છોડીને થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાડી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દો એને રૂમાલ પકડવા દીધો પછી એને હાથથી પકડી શાંતિથી પ્રેમથી બોલાવી અને એને લઈ ગઈ તું મારી પાસે રહીશ ને બેન હું તને સારું સારું ખાવાનું પછી પરિચારિકાએ શું કીધું કે તું મારી પાસે રહીશ ને બેન મંગુને કહે છે કે તું મારી પાસે રહીશ ને બેન હું તને રોજ સારું સારું ખાવાનું આપીશ હવે આ વાક્ય કોણ બોલે છે તું મારી પાસે રહીશ ને બેન હું તને રોજ સારું સારું ખાવાનું આપીશ તો એક પરિચારિકા નવા નવા કપડાં પહેરાવીશ મંગુ એના મોં સામે એટલે એક ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપો કહીને એનો હાથ પકડી આગળ હવે મંગુ આ પરિચારિકાને જોઈ રહી કેમ કારણ કે તો પરિચારિકા મંગુ માટે ખૂબ જ અજાણી હતી એટલે પરિચારિકા એને જોઈ રહી અને એ જ સમયનો ઉપયોગ કરી અને પરિચારિકા બોલી ચાલ તને એમ કરી એને લઈ જાય છે પેલું પાણું અધ ખુલ્લું થયું મંગુને જેટલું બહારનું અડધું ખુલ્લું હતું જે અમૃત કાકી જોવા ઈચ્છતા હતા કે અંદર શું છે કે આ દરવાજો આખો ખોલતા નથી ને અંદર કોઈ જવા દેતા નથી એ દરવાજામાં એવું તે શું છે એ અડધું ખુલ્લું એટલે અડધું ખુલેલું એ અડધું ખુલેલું બહારનું મંગુ અંદર ગઈ મંગુને ઘડી ગયું એટલે મંગુને અંદર મંગુ મંગુની કાઢ્યું કંપી જાય તેવી ચીજ અમૃત કાકી એ ફરી જે બી મંગુ અંદર રૂમમાં લઈ ગયા એટલે મંગુ એવી કાળજુ કંપી જાય એવી ચીજ અમૃત નાખીએ ફરી નાખી અમે ફરી રૂમમાં ગુમ કરવા માંડી ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું ગળાવા અને બાજુમાં ઉભેલા દીકરા તરફ આંગળી કરતા ડૉક્ટરે આશ્વાસનો સમાનાર્થી શબ્દ થાય સાંત્વના ડૉક્ટરે એમને સાંત્વના આપી આ તમારા દીકરા જેવો જ મને દીકરો શું આશ્વાસન આપી કે આ તમારો જે દીકરો છે એવો જ દીકરો મને ગણજો દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઉં છું એમ માનજો એ ડૉક્ટર એટલા ભલા હતા
જેમને અમૃત ત્યાગીને કેવું સાંત્વના આશ્વાસન કેવી આપી કે તમે તમારા તમે મને તમારો દીકરો જ માનજો. તમારી મંગુને તમારી દીકરીને તમે દવાખાને નહીં પણ એક દીકરાના ઘેર મૂકી જાઓ છો એવું તમે માનજો અને તમે નિશ્ચિંત થઈ જજો. અહીંયા મંગુને કોઈ તકલીફ પડશે નહીં. આજે ઉંમરની બાળવયમાં વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી મિત્રોને આશ્વાસન આપતા કરો. આજે આધેડ ઉંમર એટલે પુખ્ત ઉંમરની અને બાળવય એટલે નાનમાં એ વિધવા જેનો પતિ મૃત્યુ પામ્યો હોય જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી એટલે એ મેટ્રોને પણ એને આશ્વાસન અમૃત કાકીને આશ્વાસન આપતા કરો. આજ સુધી તમે એના એક બાળ હતા આજથી હું એની નવી બા થઈ. હવે મેટ્રોને બરોબર મુખ્ય પરિચય હોસ્પિટલની મુખ્ય નર્સ હોય એને કહેવાય મેટ્રન. એને એને શું આશ્વાસન આપ્યું કે આજ સુધી તમે મંગુના એક જ બા હતા આજથી હું એની નવી બા છું. અમૃત કાકી ઉસકું પડતા બોલી એને મૂગા ઢોળ જેટલું માન. એ રડતા રડતા શું બોલ્યા કે મંગુને મૂગા ઢોળ જેટલું એટલે કે પશુઓને જે ગાય ભેંસ પશુઓ હોય એને જે જેટલું ભાન હોય એટલું ભાને મંગુને. અમૃત કાકીનું ઉસકું સમ્યું છતાં એમની નજર પેલા બંધ ભાણાને દીધી. મંગુ ઉપર મંડાયેલી એ રડતા રડતા શાંતો થયા પણ એમની નજર પેલું બંધ બારણું જે મંગુ અંદર ગઈ અને દરવાજો બંધ થઈ ગયો એમાં મંગુ ઉપર મંડાયેલી જ હતી. મંગુએ જાણે એમને એમ દેવડાવ્યું હોય તેમ એ બોલી એ લૂકો રોટલો ખાતી નથી. સાંજે વાડુમાં રોટલો દૂધમાં જોડીને આપ્યો દૂધ ના હોય તો હવે જાણે એમને મંગુ કહેવાયું હોય મંગુ યાદ દેવડાવ્યું હોય એમ એ બોલ્યા કે એ લોકો લુખો રોટલો ખાતી નથી. લુખો એટલે સુકો એને એકલો રોટલો ભાવતો નથી. સાંજે વાડુમાં વાડુ એટલે સાંજનું ભોજન સાંજે વાડુમાં રોટલો દૂધમાં જોડીને આપજો પણ જો દવાખાનામાં દૂધની સગવડ ના હોય હવે આટલા બધા દર્દીઓ હોય તે દૂધની સગવડ ના હોય તો એને દાળમાં જોડીને. હવે અમૃત કાકીએ દવાખાના વાડાને શી ભલામણ કરી એ પ્રશ્નના જવાબમાં આ આવે કે એને મૂગા ઢોર જેટલું ભાન નથી. એ લોકો રોટલો ખાતી નથી. સાંજે વાડુમાં રોટલો દૂધમાં જોડીને આપજો દૂધ ના હોય તો દાળમાં પણ ચાલશે. અમૃત કાકીની કરુણા ઘણી નજર મારવાની મેટરની શક્તિ લુપ્ત થઈ હોય તેમ એણે નીચે દ્રષ્ટિ રાખી કહ્યું સારું. ભણી ભણી એટલે તરત અમૃત કાકીની કરુણ આંખ ભણી એટલે અમૃત કાકીનું મોં કેવું થઈ ગયું દયાનું થઈ ગયું. હવે એ જોયું મેટરન એની સામે જોઈ શક્યા નહીં અને એ નીચે નીચે જોઈ ગયા અને કીધું સારું. અમૃત કાકીને દહીં બહુ ભાવે છે દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દાડે આપજો. એટલે કે મંગુને દહીં ખૂબ જ ભાવતું હતું રોજ તો શક્ય નથી કારણ કે આ તો કરતું હતું નહીં એટલે કે રોજ તો ના બને તો કંઈ નહીં પણ બે ત્રણ દિવસે એને દહીં અને એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું એટલે ખાવા પીવામાં જે વધારાનો ખર્ચ થાય એ કે અમે તમને જે એની ચાકરી કરતું હશે એને પણ રાજી કરીશું. એટલે કે જે એની સેવા જે એને સારી રીતે રાખતું હશે જે એની સેવા કરતું હશે એને પણ અમે રાજી કરીશું એને પણ થોડા પૈસા અમે આપીશું. અમૃત ગાંધી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં પર સુખના વાદળ છવાયેલા. હવે જેટલું દુઃખ અમૃત ગાંધીને હતું એટલું દુઃખ એમના દીકરાને પણ હતું એટલે મંગુને મૂકી અને દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં પર શોકના વાદળ છવાયેલા હતા. શોકના વાદળ છવાવા ઉઠી પડ્યો છે તો ખૂબ જ દુઃખ થયું. મૂકા મૂકા બંને બહાર ઉભેલી ઘોડા ગાડીમાં બેસી બીજા હતા. બંને જણા એકબીજા જોડે કશું બોલ્યા નહીં અને એક દવાખાનાની બહાર ઘોડા ગાડી ઊભી હતી એમાં બેસી અને ઘેર જવા માટે ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમૃત કાકીને સાંભળી હતી. ગાડીના ડબ્બામાં જે ગાડીમાં એ ચડ્યા એવું જ અમૃત કાકીને પાછું કંઈ યાદ આવ્યું. હવે પહેલાં આપણે આટલા શબ્દાર્થ જોઈ લઈએ.
गड़ी जो इतने अंदर लेते आश्वासन सांत्वना आदर पुख्त उम्र बाड़वे नानपण विधवा जेनो पति मृत्यु पाम्यो होय ते स्त्री आ शब्द समूह में पूछा है कि जेनो पति मृत्यु पाम्यो होय ते स्त्री शब्द समूह में एक शब्द आपो तो विधवा हवे सद्वा तो सद्वा कोने कहेवे तो जेनी पत्नी मृत्यु पाम्यो होय हाँ जेनो पति जीवतो होय तेवी स्त्री सद्वा कोने कहेवे जेनो पति जीवतो होय तेवी स्त्री एने कहेवाय सद्वा हवे विधवा तो स्त्रीओ माटे वपराय विधवा अने पुरुषो माटे वपराय विधुर तो विधुर कोने कहेवाय तो जेनी पत्नी मृत्यु पामी होय तेवो पुरुष एने कहेवाय विधुर आ बधुं शब्द समूहमां पूछाय छे એટલે દૂર કંઠ મુદાઈ જવું દુઃખથી કશું ન બોલાવું વાળું વાળું એટલે સાંજનું ભોજન લૂકો સૂકો ચાકડી સેવા સુખના વાદળ છવાઈ જવા વિપ્રયોગનો અર્થ સુખના વાદળ છવાઈ જવા એટલે ખૂબ જ દુઃખ થવું દવાખાનામાં સુવા ખાટલો આપતા હશે કે નહીં એકદમ જેવા ગાડીમાં ચડ્યા એવો ત્યાંકીને પાછું યાદ આવ્યું કે દવાખાનામાં ઊંઘવા માટે ખાટલો આપતા હશે કે મંગું નીચે સુઈ રહેલી નથી એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ભાવે તો ક્યારે મંગું નીચે ઊંઘી નથી એટલે આપણે ત્યાં કેવું કહે છે કે જો ખાટલો નહીં હોય તો મંગુને ઊંઘવામાં ફાવશે મનમાં થયું કે જો પોતાને અંદર જવા દીધા હોત તો આ ભાડવણી કરવાનું લઈને જાત હવે અમૃત ત્યાગીને એવો એક વસવસો લઈ ગયો કે જો પોતાને રૂમની અંદર જોવા જવાનું કહ્યું હોય તો આ ભાડવણી એટલે સાચવણી આ ભલામણ કરવાનું લઈ ન કહ્યું હોય ઓડીમાં ખાટલો ન જુઓ એટલે તરત સાંભળી આવે એટલે રૂમમાં જો ખાટલાને ન જુઓ જુઓત એટલે જોવી તો તરત જ એમને યાદ આવત સાંભળ્યું એટલે યાદ તરત એમને યાદ આવે દવાખાનામાં કામ કરનાર માયાળુ છે ભલાજી એવી ખાતરી એમને લખીને થઈ હતી જે ડૉક્ટરે એમને આશ્વાસન આપ્યું મેટ્રોને આશ્વાસન આપ્યું એ બધું એમણે જોયું એટલે અમૃત ત્યાગીને એવું થયું કે દવાખાનામાં કામ કરનાર માણસો સારા છે પરંતુ એમને અંદર જવા ન દીધા હતા એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર નહીં જવા દેવાનો કાયદો કર્યો હશે પણ એમને એક વસવસો ગયો રહ્યો કે એમને અંદર એ રૂમમાં અંદર જોવા જવા દીધા નહીં એટલે અમૃત ત્યાગી મનમાં મનમાં એવું વિચારવા લાગ્યા
કે અંદર આપણને નહીં ગમે એવું હોય તો જ આપણને જોવા ન જવાનું. એનો ટેકો આપતું હતું પેલું અર્ધખુલ્લું બારણું. ટેકો એટલે સમર્થન, એનો ટેકો એનો સમર્થન આધાર આપતું હતું પેલું અર્ધખુલ્લું બારણું. બુદ્ધિ માફક ગમતી ગંદી જરત વથર અને ભૂખે મરી ગઈ હોય તેવી વિહામણી ગાડી સ્ત્રી. બુદ્ધિ માફક ગમતી ગંદી જથર વથર છે અવ્યવસ્થિત, અવ્યવસ્થિત અને ભૂખે મરી ગઈ હોય કશું ખાવાનું ના આપતા હોય એવી વિહામણી એટલે ડરામણી ગાડી સ્ત્રી. એ સાથે અમૃત ત્યાગીને મંગું પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાર સંભળાય. હવે અમૃત ત્યાગીને શું થવા માંડ્યું? ભડકારા ભાગવા લાગ્યા. એમને એવું થયું કે મંગુ એમને જોતી નહીં હોય એટલે રડતી હશે એવું એમને સાંભળ્યું. એમની આંખમાંથી આંસુ ચાલે. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બહાર રહો છો? કોઈનું મીણું થયું છે? હવે ટ્રેનમાં ગાડીમાં બેઠેલા મુસાફરે શું પૂછ્યું કે કેમ બહાર રડો છો? કોઈનું મીણું થયું છે એટલે મીણું એટલે મરણ, કોઈનું મરણ થયું છે. એટલા બધા આપણે ત્યાંથી રડતા હતા, જાણે કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હોય એટલું એ રડતા હતા. એટલે કે કોઈનું મરણ થયું છે કે તમે આટલા બધા રડો છો. હવે પહેલાં આપણે આટલાના શબ્દાર્થ જોઈ લઈએ. હવે આપણે પાઠમાં આવતા સંજ્ઞાના પ્રકાર જોઈએ.
અંતરાય ઘરેલું હોય એનો જ આપણે પ્રકાર ઉઠાવવાનો છે. તો અમૃત કાકી જ ઉછેર અમૃત કાકી જ ઉછેરી શકે. અમૃત કાકી સંજ્ઞાનો પ્રકાર શું થશે? તો વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા. પછી ભગવાને દાન ધણું આપ્યું છે. હવે શેના નીચે લાઈન છે? દાન. તો દાન એ દ્રવ્યવાચક. દ્રવ્યવાચક સંજ્ઞા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. હવે દીકરા દીકરો તો જાતિવાચક. જાતિવાચક સંજ્ઞા. એમને દવાખાના ઉપર શ્રદ્ધા બેઠી. શ્રદ્ધા એ ભાવવાચક. શ્રદ્ધા એ ભાવવાચક સંજ્ઞા. એને દહીં બહુ ભાવે છે તો દહીં. દહીં એ દ્રવ્યવાચક. દ્રવ્યવાચક સંજ્ઞા. દહીં શું થાય? દ્રવ્યવાચક સંજ્ઞા. પછી નંબર છ, બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. શોક. શોક એ ભાવવાચક. શોક એ ભાવવાચક સંજ્ઞા. પછી મંગુ, જન્મથી જ ગાંડી હતી તો મંગુ વ્યક્તિવાચક સંજ્ઞા. મંગુ વ્યક્તિવાચક સંજ્ઞા. આ થયા સંજ્ઞા ને તેના પ્રકાર. હવે આપણે પાઠમાં આવતા વિરોધી શબ્દોને જોઈએ.
प्रत्यक्ष तो परोक्ष वखाण निंदा मुकु वाचा विनु सुकु व्यक्त अव्यक्त विद्वा सद्वा दाही गाड़ी बार बेबार अड़गू नजीक पराया पोताना तेव कुटेव नोतर्या वण नोतरे फिकर बेफिकर श्रद्धा अश्रद्धा। हवे होमवर्क में अत्यार सुधी आपणे जेटलो पाठ चाल्यो એમાંથી એક એક વાક્યના પ્રશ્ન જવાબ તમારે ચેપ્ટર વાંચવાનું અને એમાંથી એક એક વાક્યના પ્રશ્ન જવાબ બનાવીને લખવાનું।